બોટાદમાં હરિકૃષ્ણ મહારાજને કઠોળના વાઘાનો શણગાર કરવામાં આવ્યો। બોટાદ શહેરના રાજપૂત ચોરા પાસે આવેલ જૂના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણ દેવના હાલ ઉનાળાની ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે હરિકૃષ્ણ મહારાજને કઠોળના વાઘાનો શણગાર કરવામાં આવ્યો। આ કઠોળના વાઘાના શણગારનો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સ્વામિનારાયણ ભગવાનની જય। મારા ભક્તો, અત્યારે ઉનાળાની ગરમીની સીઝન ચાલી રહી છે। શાસ્ત્રની મર્યાદા પ્રમાણે અને શાસ્ત્રની બાંધેલા પ્રણાલિકા અનુસાર દર વર્ષે વૈશાખ સુધી 30 થી આખું મહિનો આપણને ચંદનના વાઘા ખાવામાં આવતા હોય છે, જેથી કરીને ખૂબ ઠંડક રહે છે અને ભક્તોને દર્શનનો ખૂબ લાભ મળે છે। બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં અમારા અહીં સંતો ખૂબ સરસ રીતે નવી નવી ડિઝાઇનના વાઘા ધરાવી ઠાકોરજીની પ્રસન્નતા મેળવે છે અને બધા ભક્તો દર્શન કરે અને ખૂબ હૃદયથી રાજી થાય છે। અંદરમાં પરમાત્માની મૂર્તિ વસી જાય એવા સુંદર દેવી વાઘાના દર્શન કરી લાખો લોકોના અહીંયામાં ખૂબ આનંદની હેલી ઉભરાણી છે। આજના વાઘા કઠોળના વાઘા છે, જેના દર્શનથી આપણને અંદરમાં ખૂબ આનંદ આવે છે। તો આવા નિત્ય નવા નવા વાઘાના દર્શન કરવાથી સહેજે સહેજે પરમાત્માની સ્મૃતિ રહે, ભગવાનનો ખૂબ સ્નેહ થાય એવા પ્રયોજનથી ભગવાન શ્રી હરિની આજ્ઞાનુસાર અને શાસ્ત્રની મર્યાદા અનુસાર આપણે દર વર્ષે ચંદનના વાઘાથી ભગવાનને શણગારી અને ભગવાનની પ્રસન્નતા મેળવીએ છીએ અને ભક્તોને આનંદ થાય એવા પ્રયાસો કરીએ છીએ। તો બધા ભક્તો ખૂબ દર્શનનો લાભ લેજો। સ્વામિનારાયણ મંદિર બોટાદના દર્શન માટે ખૂબ બધા ભક્તો રાહ જોતા હોય છે। પ્રસાદીનું મંદિર છે અને હરિકૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ દેવના દર્શનથી અંતરમાં ખૂબ આનંદ આવે છે। બધા ભક્તો દર્શન કરી અને પોતાના જીવનને જીતા બનાવવાનો પ્રયાસ કરજો એ બધા ભક્તોને।